गुड मॉर्निंग विद्यार्थी मित्रों, घणा दिवस पछी आपणे मळी रह्या छे। हवे हुं आ लाइव लेक्चरमां वेदांत परिवार वती तमाम हार्दिक स्वागत करुं छुं। घणा बधा दिवसो आपणे आ कोरोनानी महामारीमां बगाड़ी दीधा। हवे आपणे अभ्यास तरफ तो आगळ वधवुं पड़शे, बिकॉज एज्युकेशन इज पार्ट ऑफ अवर लाइफ। ते आपणा जे आपणुं जे जीवन छे पाठ्यपुस्तक એની અંદર જે બી અમુક ડિફિકલ્ટ વર્ડ હશે એ હું અહીંયા આગળ લખાવીશ, અને બીજી અમુક એક્ટિવિટી છે જે ફિલઅપ કરવા જેવી લાગે એ એક્ટિવિટીના આન્સર પણ તમારે ફિલઅપ કરવાના છે। આન્સર ફિલઅપ કરવાના છે, એઝ વેલ એઝ તમારે એ લર્ન કરવાના છે। અને જે પ્રમાણે ચાલતું જાય વિદ્યાર્થી મિત્રો, જેટલી એક્સરસાઇઝ ચાલતી જાય એટલું તમારે નોટ ડાઉન કરવાનું, નોટ ડાઉન કરી અને એક નોટ પણ સરસ મજાની બનાવવા, તો શું થશે આપણી જે એક્ઝામ છે એમાં આપણને મદદરૂપ થાય એટલા માટે। તો હવે આપણે આ લેક્ચર તરફ આગળ વધીશું। હવે એમાં જુઓ એક્ટિવિટી નંબર 1 છે તે જોઈશું। તો એક્ટિવિટી નંબર 1 એમાં શું કહે છે, ઇન્ટરવ્યુઅર, હેલો મિસ સુનિતા વિલિયમ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। તો જો ઇન્ટરવ્યુઅર એટલે કોણ, તો ઇન્ટરવ્યુ લેનાર, એને આપણે કહીશું ઇન્ટરવ્યુઅર। તો ઇન્ટરવ્યુઅર શું કરે છે, હેલો મિસ સુનિતા વિલિયમ, જો એમએસ લખેલું હોય તો આપણે મિસ વાંચવાનું, અને એમઆરએસ લખ્યું હોય તો આપણે મિસિસ વાંચીશું। તો અહીંયા એમએસ લખેલું છે એટલે આપણે શું વાંચીશું, એનું પ્રોનાઉન્સ શું થશે, મિસ। ઇન્ટરવ્યુઅર સેઝ હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ, નમસ્તે સુનિતા વિલિયમ, અમારા પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે, જે આપણે તમે જોતા હોય ઓકે અમુક કોમેડી નાઇટ વિથ કપિલ, અમુક કેબીસી જેવો શો છે, તો એની અંદર શું કરતા હોય છે, બધા નવા નવા મહાનુભાવ આવતા હોય એમના બધાના ઇન્ટરવ્યુ લેવાતા હોય છે ઓકે। તો એ જ રીતે જે પ્રમાણે આપણે ક્વેશ્ચન આન્સર કરીએ છીએ, કોઈનું ઇન્ટરવ્યુ તમે જોયું હોય તો બસ એ જ રીતે આ ઇન્ટરવ્યુ છે એ આપણે ભણવાનું છે। તો સુનિતા વિલિયમ્સ શું કહે છે આગળ, હેલો નાઇસ મીટિંગ યુ, નમસ્તે, તમને મળીને પણ મને આનંદ થયો। તો અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણને કોઈ હેલો કહે તો આપણે સામે કોઈ આપણને વેલકમ કહેતું હોય, હેલો કે પછી આપણને વેલકમ કે પછી આપણે સામે એનું અભિવાદન કરી અને નાઇસ મીટિંગ યુ જેવા શબ્દો આપણે વાપરવા જોઈએ। હવે નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે કે ઇન્ટરવ્યુઅર, તો ઇન્ટરવ્યુઅર શું કહે છે, બરાબર ઇન્ટરવ્યુ લેનાર, તો વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો। સુનિતા વિલિયમ છે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, તો હું ક્યાં કામ કરે છે સુનિતા વિલિયમ, તો નાસા, નાસામાં પણ એક્ઝેક્ટ ક્યાં આગળ રહે શું કામ કરે છે, તો ફ્લાઇટ એન્જિનિયર એટલે કે વિમાની ઇજનેર તરીકે કામ કરે છે। ઇન્ટરવ્યુઅર, ઇન્ટરવ્યુઅર શું કહે છે, વેર વર યુ બોર્ન, તમે ક્યાં જન્મ્યા હતા, બરાબર એટલે કે તમારું જન્મ સ્થળ ક્યાં જન્મ્યા હતા। સુનિતા વિલિયમ્સ ઓહાયો, વિદ્યાર્થી મિત્રો તમને વાંચતા કદાચ ઓહિયો એવું થતું હશે, પણ આનું જે પ્રોનાઉન્સિએશન થાય છે તો આનું પ્રોનાઉન્સિએશન શું થાય છે, ઓહાયો, તો એ એક અમે તમે કદાચ ન્યૂઝ પેપર કે ગમે તેમાં વાંચ્યું હોય તો ઓહાયો એ શું છે, તો અમેરિકા જે છે એની જે અમેરિકા છે નાસા છે, તો એવી જ એ જ જગ્યાએ આ ઓયો એવું એક શું છે, જેમ કે ન્યુયોર્ક ને એવી બધી સિટી છે એમ એક જગ્યા છે અમેરિકાની જગ્યા, તો એ એક પ્લેસનું નામ છે ઓહાયો, તો ત્યાં આગળ એવી એક જગ્યા છે જ્યાં આગળ ઘણા બધા વૈજ્ઞાનિકો ને બધા સારું સારું રિસર્ચ કરતા હોય છે અને આપણને કંઈક નવી વસ્તુ જે વિજ્ઞાન સાથે જોડાયેલી હોય તે આપણને પૂરી પાડે છે। હવે નેક્સ્ટ જોઈએ ઇન્ટરવ્યુઅર શું કહે છે, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી ડેટ ઓફ બર્થ જન્મ તારીખ શું છે। સુનિતા વિલિયમ્સ છે 19 સપ્ટેમ્બર 1965, 19મી સપ્ટેમ્બર અને 1965। ઇન્ટરવ્યુઅર વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ,
ઇન્ટરવ્યુઅર કહે છે કે તમે તમારું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક, તમે તમારું સ્નાતક સ્નાતકની ડિગ્રી ક્યાં આગળ પૂર્ણ કરી, ક્યાંથી સ્નાતક થાય એમ કહે છે. જો અહીંયા શબ્દ છે, કયો શબ્દ છે? ફ્રોમ. તો ફ્રોમ એ એવો શબ્દ છે, ફ્રોમ શબ્દ શું દર્શાવે છે? અમુક જગ્યા કે અમુક સ્થાનનો નિર્દેશ કરે છે. આપણે કહીએ કે ફ્રોમ નરોડા, ફ્રોમ બાપુ, તો એક શું છે? તો એક જગ્યાનો નિર્દેશ કરે છે. આપણે અત્યારના લોકડાઉનમાં છે એક વાક્ય તમે કદાચ સાંભળ્યું, વર્ક ફ્રોમ હોમ. શું દર્શાવે? જગ્યા દર્શાવે છે ક્યાંથી, તો ફ્રોમ હોમ એટલે ઘરે. તો એ રીતે ફ્રોમ એ શું દર્શાવશે? એક સ્થાન દર્શાવશે. સુનિતા વિલિયમ સેસ, આઈ ડી માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એટલે કે મેં મારું ગ્રેજ્યુએશન ક્યાં પૂર્ણ કર્યું છે? તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ત્યાંથી મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, જે કોલેજના 3 વર્ષ જે હોય એ પૂરા કરીએ એને કહેવાય ગ્રેજ્યુએશન. હવે નેક્સ્ટ લાઈન જોઈએ આપણે. ઇન્ટરવ્યુઅર સેસ, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન સ્પેસ ફર્સ્ટ ટાઈમ. ઇન્ટરવ્યુ લેનાર છે એ કહે છે કે તું જ્યારે સ્પેસમાં ગઈ ત્યારે તું તારી સાથે કઈ કઈ વસ્તુઓ લઈ ગઈ હતી? થિંગ શબ્દ લખ્યું છે, થિંગ એટલે શું? વસ્તુ. કઈ કઈ આઇટમ્સ લખેલું છે, આઇટમ્સ એટલે પણ વસ્તુ, કે કઈ કઈ વસ્તુઓ લઈ ગઈ હતી તું? તો સુનિતા વિલિયમ્સ કહે છે, ધ ભગવદ્ ગીતા, જે આપણો પવિત્ર ધર્મગ્રંથ છે, શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ અને જે આપણો પવિત્ર ગ્રંથ ગણાય છે તેવી ભગવદ્ ગીતા આ સુનિતા વિલિયમ્સ લઈ ગઈ હતી. અને બીજું શું છે? સ્મોલ આઇડલ. હવે બીજો એક શબ્દ છે અહીંયા આગળ, આઇડલ. આઇડલ એટલે શું થાય? મૂર્તિ. આઇડલ એટલે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? મૂર્તિ. સ્મોલ આઇડલ ઓફ ગણેશા એટલે કે ગણપતિ, આપણા ગણપતિ બાપા, એમની હું મૂર્તિ લઈ ગઈ. એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, અને મારા પિતાશ્રી દ્વારા લખેલો એક હિન્દીમાં લખેલો પત્ર લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુઅર, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તને તારી લાઈફમાં અને તારા કાર્યમાં તને પ્રેરણા કોને આપી? તો અહીંયા એક શબ્દ છે ઇન્સ્પાયર્ડ. ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરિત, મેન શબ્દ છે ઇન્સ્પાયર, અને પાછળ આપણે ડી લગાવીને ભૂતકાળ બનાવ્યું છે. ઓકે, ઇન્સ્પાયર, ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી, પણ અહીંયા શબ્દ છે ઇન્સ્પાયર. ઇન્સ્પાયર્ડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો પ્રેરિત. હવે નેક્સ્ટ જોઈએ, સુનિતા વિલિયમ્સ કે તારા કાર્યમાં તને કોને પ્રેરિત કરે, ઇન્સ્પાયર એટલે કોને પ્રેરિત, એટલે કે તું કોનાથી પ્રેરિત થઈ? તો સુનિતા વિલિયમ્સ કે છે મહાત્મા ગાંધી, હું મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈ. ઇન્ટરવ્યુઅર છે, ઇન્ટરવ્યુઅર કે છે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. તો અહીંયા જે શબ્દ છે ને ઓરિજિન, ઓરિજિન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તમે જે શબ્દ જોયો છે ઓરિજિનલ, ઓરિજિનલ એટલે તમે અસલી કહો છો, મૂળ કહો છો, જે ખરું હોય, તો એના આ ઓરિજિન ઉપરથી શબ્દ આવ્યો છે ઓરિજિનલ. ઓરિજિન એટલે શું કહેવાય? મૂળ. બરાબર, મૂળ. અહીંયા આગળ શેના માટે? નિવાસ સ્થાન માટે શબ્દ વપરાયો છે, કે તારું મૂળ નિવાસ સ્થાન ક્યાં છે, કે ક્યાં તું મૂળ ક્યાંની છે. આપણે નથી કોઈ જગ્યાએ આપણે ઓળખાણ કાઢતા હોય તો એવું પૂછે છે કે તમે મૂળ ક્યાંના છો, કયા ગામના છો, તો એ રીતે પૂછે છે ઇન્ટરવ્યુ, તમે મૂળ ક્યાંના એમ. તો સુનિતા વિલિયમ્સ કે છે ઇન્ડિયા, કે હું ઇન્ડિયાની છું, ભારતીય છું. ઇનફેક્ટ, ઇનફેક્ટ એટલે કે હકીકતમાં. ઇન ફેક્ટ એટલે કે શું થશે? હકીકતમાં. માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, અને જે મારા પિતાજી છે દીપક પંડ્યા છે એ ક્યાંના છે? તો ગુજરાતના છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતીઓ છે એ ક્યાંય પણ પાછળ નથી, ઘણી ઘણી મોટી જગ્યાએ પણ આજકાલ ગુજરાતીઓનો જબરજસ્ત દબદબો આવી રહ્યો છે.
तो ये એવી જ આપણી સુનિતા વિલિયમ્સ હતી જે ગુજરાતી હતી પણ એ નાસા માં કાર્ય કરતી હતી એટલી મહાન વ્યક્તિ હતી હવે આપણે જઈએ પેજ નંબર 2 તરફ આગળ વધીશું હવે એમાં શું કહે છે વર્ક ઇન પેજ છે કે હમણાં તો વિદ્યાર્થી મિત્રો લોકડાઉન ચાલે છે ઘરમાં હમણાં કામ થઈ શકે એમ નથી પણ એક્ટિવિટી શું છે એ મારે જણાવવી પડે તો હું તમને જણાવી દઉં છું તો શું છે ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ રાઇટ ઇટ બિલો તમારા મિત્રનો આ રીતે ઇન્ટરવ્યુ લો અને તમારે અંદર નોટ ડાઉન કરવાના છે તમે એમ પૂછી શકો બરાબર ઇન્ટરવ્યુ લેનારને વોટ ઇઝ યોર નેમ બરાબર હાઉ આર યુ નાઇસ મીટિંગ યુ ઓકે એવું પૂછી શકો કે વોટ ઇઝ યોર ફાધર્સ નેમ વોટ વોટ Do you want to be in future? તારે ભવિષ્યમાં શું બનવું? તો એ રીતે તમારે તમારા મિત્ર જે છે એનું ઇન્ટરવ્યુ તમારે લેવાનું ઇંગ્લિશમાં પાંચ એવા ચાર પાંચ વાક્ય બનાવવાના અને તમારે શું કરવાનું છે બુકની અંદર કરવાનું છે ફિલઅપ કરવાનું છે ઓકે તો હવે આપણે જઈએ છીએ એક્ટિવિટી 2 એ તરફ આપણે આગળ વધીશું એક્ટિવિટી 2 એ હવે એક પ્રશ્ન છે સુનિતા વિલિયમ હવે જો શું છે આની અંદર શું કરવાનું છે એક પ્રશ્ન છે બરાબર આમ જોવા જઈએ તો પ્રશ્ન આપણા માટે શું છે આન્સર છે નીચે તમને ત્રણ પ્રશ્નો આપ્યા છે તો આ ત્રણ પ્રશ્નો આ આન્સરને આ વાક્યને લાગુ પડે છે આ જે વાક્ય છે એમાંથી તમને જવાબ મળે છે કે નહીં એ તમારે શોધવાનું છે અને જો જવાબ મળતો હોય એ પ્રશ્ન તમે પૂછો એનાથી જો તમને જવાબ મળે તો એ પ્રશ્ન ઉપર ટિક મારવાનું છે અને તમે પ્રશ્ન પૂછો અને જો તમને જવાબ મળતો નથી તો એને બ્લેન્ક છોડી દેવાનું છે કોઈ ટિક કરવાનું નથી તો જોઈએ પહેલું વાક્ય કે છે સુનિતા વિલિયમ સ્ટેડ ઇન સ્પેસ ફોર 360 ડેઝ એટલે કે 36 ડેઝ ઓકે એટલે કે સુનિતા વિલિયમ્સ બરાબર स्पेस માં 36 દિવસ સુધી રોકાઈ હતી સુનિતા વિલિયમ 36 દિવસ સુધી સ્પેસ માં રોકાઈ હતી વાક્ય ખબર પડી ગઈ સુનિતા વિલિયમ 36 દિવસ સુધી સ્પેસ માં રોકાઈ હતી હવે આપણે શું કરીશું વાક્ય બનાવીશું વાક્ય બનાવીશું આપણે તો જો પહેલો પ્રશ્ન વેર ડીડ સી સ્ટે તે ક્યાં રહી હતી બરાબર તો જો જવાબ મળે છે ક્યાં રહી હતી વિદ્યાર્થી મિત્રો તો જો અંદર લખ્યું છે ઇન ધ સ્પેસ આ જો લખ્યું છે ક્યાં રોકાઈ હતી ઇન ધ સ્પેસ સ્પેસ માં રોકાઈ હતી બરાબર તો જવાબ મળી ગયો એટલે આપણે એની સામે ટિક કરી દઈશું એના પછી જોઈએ આપણે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ સ્પેસ માં કોણ રોકાયો હતો વિદ્યાર્થી મિત્રો સો કોની વાત કરી રહ્યા હતા આપણે સુનિતા વિલિયમ્સ ની તો જુઓ તમે અંદર દેખાય છે સુનિતા વિલિયમ્સ નું શું નામ લખેલું છે યસ તો આપણે એના સામે પણ ટિક મારીશું ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ અને તે સ્પેસમાં કેટલા દિવસ સુધી રોકાઈ લખેલો છે આન્સર 360 ડેઝ 36 ડેઝ લખેલું છે એવું 36 ડે એવું લખ્યું છે 36 દિવસ યસ તો એનામાં પણ આપણે શું કરીશું ટિક મારીશું ટિક લગાવીશું એના પછી ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ એટલે કે ગ્રીસમાં સૌપ્રથમવાર થિયેટર ડેવલપ એટલે કે નિર્માણ થયું એટલે કે સૌપ્રથમવાર ગ્રીસમાં થિયેટરનું નિર્માણ થયું કેમ તો એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ એટલે કે ધાર્મિકતાના કારણ હેઠળ કે ધાર્મિકતાના દર્શન હેઠળ બરાબર રિલિજિયસ વ્યૂ એટલે કે ધાર્મિકતા ખાતર શું કર્યું હતું ગ્રીસમાં નવ થિયેટરનું નિર્માણ થયું હતું તો પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ તો ગ્રીસમાં શું ડેવલપ થયું હતું એટલે કે શું નિર્માણ પામ્યું હતું ગ્રીસમાં જવાબ મળે છે શું જવાબ મળે છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ અંદર શું લખેલું છે ધ થિયેટર મળી ગયો જવાબ કમ્પ્લીટ શું કરીશું સામે ટિક મારીશું એના પછી જુઓ તમે
Why was the theater developed? એટલે કે થિયેટર છે એ શા માટે ડેવલપ થયું, કેમ એનું નિર્માણ થયું? છે એનો આન્સર, કેમ નિર્માણ થયું, કયા કારણોસર નિર્માણ થયું? યસ, છેલ્લે તમે જો એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, એટલે કે ધાર્મિકતાના ખાતર, બરાબર? તો જો અંદર લખેલું છે રિલિજિયસ, એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, જવાબ મળી જાય છે. તો એના સામે પણ આપણે ટી લગાવીશું. નેક્સ્ટ, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, પહેલું થિયેટર ક્યારે ડેવલપ થયું હતું? તો જો અંદર છે જવાબ, ક્યાં થયું હતું, ક્યાં થયું હતું? જો વેર લખ્યું છે, સ્થાન દર્શાવે છે, ક્યાં થયું હતું? યસ, ગ્રીસમાં થયું હતું. તો ગ્રીસમાં ડેવલપ થયું હતું, જવાબ મળી ગયો છે, એટલે એના સામે પણ આપણે ટીક લગાવીશું. હવે જો ધ ફર્સ્ટ ન્યુઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર, એટલે કે પહેલી ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટ અપીયર એટલે દેખાઈ હતી ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર ઇન 1625, એટલે કે લંડનના પાછળના પેજ ઉપર, લંડનના લંડનનું જે ન્યૂઝપેપર છે, ઓકે, તો એમાં 1625માં લંડનના ન્યૂઝપેપરમાં પાછળના પેજ ઉપર સૌપ્રથમવાર એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત છપાઈ હતી. ઓકે, તો હવે આપણે પ્રશ્ન દ્વારા આપણે પ્રશ્ન પૂછીએ. ચલો, વેન ધી ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર, એટલે કે ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટ સૌપ્રથમવાર ક્યારે દેખાઈ હતી? તો તમે જુઓ લખેલું છે ક્યારે દેખાઈ હતી. યસ વિદ્યાર્થી મિત્રો, ઇન 1625માં દેખાઈ હતી, જવાબ મળે છે, તો લગાવો કે. એના પછી જોઈએ આપણે તો બી, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625, તો 1625માં પહેલી એડવર્ટાઇઝમેન્ટ કોને આપી હતી? શું તમને અંદર એનો જવાબ લાગે છે? તમે જુઓ અને કહો, લાગે છે, નથી મળતો ને, ક્યાંથી મળે? હવે જોઈએ કોને આપી હતી તે લખ્યું નથી, ક્વેશ્ચનની અંદર એનું નામ મેન્શન નથી, એટલે આપણે એના પર ટીક લગાવીશું નહીં, એને એઝ ઇટ ઇઝ એમને એમ જ રહેવા દેવાનું છે. હવે સી જુઓ તમે, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપીયર ઇન ધ લંડન ન્યૂઝપેપર, તો લંડન ન્યૂઝપેપરમાં, તો જો અહીંયા વેર લખ્યું છે, વેર એટલે કે કઈ જગ્યાએ, લંડન ન્યૂઝપેપર, લંડન ન્યૂઝપેપરની કઈ જગ્યાએ, કઈ કયા સ્થાન પર આ એડવર્ટાઇઝમેન્ટ દેખાઈ હતી? જો યસ વિદ્યાર્થી મિત્રો, જો લાસ્ટ પેજ એવું લખેલું છે અંદર, જો બરાબર લખેલું છે, શું લખ્યું છે? ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર, તો બેક એટલે કે લંડન ન્યૂઝપેપરના કઈ જગ્યાએ, તો બેક પેજ એટલે કે પાછળના પેજ ઉપર દેખાઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી 2B તરફ આગળ વધી રહ્યા છીએ, તો હું તમને એક્ઝામ્પલ આપીશ. અહીંયા આપણે ટાઇટલ મારીશું એક્ટિવિટી 2B, શું છે? માય ફ્રેન્ડ્સ visited Amit's village last year. પ્રશ્ન એવો બનાવો કે લીટી દોરેલો જે આ શબ્દ છે એ જ જવાબ
આવે એના સિવાય કોઈ જવાબ આવવો જોઈએ નહીં, અને જવાબ આવે તો તમારી વાક્ય રચના કે તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખોટો. ચિંતા કરવાની કઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ રીતે આપણે શીખવાના છે. ચલો ફોર એક્ઝામ્પલ મેં આ એક વાક્ય લીધું છે એનાથી આપણે શરૂઆત કરીશું. તો અહીંયા જોઈએ, જો એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, જો આ વિઝિટેડ શબ્દ તમને દેખાય, વિઝિટેડ શબ્દ હવે ઈડી લાગ્યો બરાબર વિઝિટેડ એટલે તમને ખ્યાલ આવી ગયો કે ભૂતકાળ છે. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બનાવવાનું છે પ્રશ્ન અને છે ભૂતકાળ, સાદો ભૂતકાળ જ છે, ચિંતા કરવાની કઈ જરૂર નથી. તો એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે ડીડ બરાબર પછી એની જોડે શું આવશે, કરતા આવશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે વી વન, અને પછી ઓબ્જેક્ટ અથવા તો અધર મળશે. ખ્યાલ આવ્યો? ડી પછી સબ્જેક્ટ પછી વી વન પછી ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. હવે જો હવે આપણે આગળ જોઈ લઈએ તો પહેલા શેનાથી પ્રશ્ન પૂછીશું, તો આને પ્રશ્ન પૂછીએ વિઝિટેડ એટલે કે મુલાકાત લીધી. આપણે પહેલા આનું ગુજરાતી કરીએ, મારા મિત્રો લાસ્ટ વેકેશન એટલે કે ગયા વેકેશનમાં બરાબર અમિતના ગામની મુલાકાત લીધી. અમારા મિત્રોએ ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી. ઓકે, ક્લિયર આપણું? તો આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે કોણે અમિતના ગામની એટલે કે કોણે ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી. અથવા તો એટલું લાંબુ ના કરવું હોય તો ડાયરેક્ટ સીધે ને સીધો તમારે શું કરવાનું, જે ક્રિયાપદ છે એને પ્રશ્ન પૂછવાનો. શેનાથી પ્રશ્ન પૂછવાનો? તો આપણે પહેલા હુ એટલે કોણથી પ્રશ્ન પૂછીએ કે કોણ મુલાકાત લે છે. તો જો અંડરલાઈન કરેલો જવાબ આવી ગયો, કોણ મુલાકાત લે છે, માય ફ્રેન્ડ્સ મારા મિત્રો મુલાકાત લે છે, તો અહીંયા શું આવશે, તો અહીંયા આપણે આવશે હુ બરાબર. હવે આ વાક્ય રચનામાં યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે હુ લખતા હોય, હુથી પ્રશ્ન બનાવતા હોય ત્યારે પ્રશ્ન બનાવતી વખતે આ વાક્ય રચના લાગુ પડતી નથી બરાબર. તો અહીંયા લખી દઈશું ખાલી જે કરતા છે એની જગ્યાએ શું મૂકી દેવાનું છે, હુ મૂકી દેવાનું છે બરાબર. જો હુ પછી અહીંયા શું આવી જશે, વિઝિટેડ, હુ ખાલી કરતા ની જગ્યાએ હુ મૂકવાનું, બાકી બધું એઝ ઇટ ઇઝ તમારે લઈ લેવાનું છે, બીજું કશું કરવાનું નથી. કારણ કે હુ એ પોતે જ વિદ્યાર્થી મિત્રો કરતા છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. હુ વિઝિટેડ પછી શું આવશે, અમિત સ્વિરેજ લાસ્ટ વેકેશન, હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન બરાબર, એટલે કે અમિતના વિલેજની ગયા વેકેશનમાં કોને મુલાકાત લીધી, જવાબ મળી ગયો. હવે આપણે આને પ્રશ્ન પૂછી લઈએ કે માય ફ્રેન્ડ વિઝિટેડ, તો હવે આને બીજો પ્રશ્ન પૂછે ક્યારે મુલાકાત લીધી બરાબર, હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન. હવે આપણે પૂછીએ કે ક્યારે મુલાકાત લીધી, તો શું આવશે જવાબ, તો લાસ્ટ વેકેશન. તો આપણે બીજો એક બનાવીએ, લાસ્ટ વેકેશન, જો સમયગાળો છે લાસ્ટ વેકેશન એટલે કે ગયા વેકેશનમાં. ઓકે, ખ્યાલ આવી ગયો? પછી આપણે અમિત વિલેજ એ પછી જોઈશું. હવે આપણે પૂછીએ કે ક્યારે મુલાકાત લીધી હતી, તો લાસ્ટ વેકેશનમાં. તો જવાબ મળી જાય છે ક્યારેથી પ્રશ્ન પૂછે, તો ક્યારે, તો લાસ્ટ વેકેશનમાં. તો ક્યારે, ક્યારે તેના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વાપરીએ છીએ આપણે, વેન, વેનથી આપણે પ્રશ્ન બનાવીએ બરાબર, વેન એટલે ક્યારે, અને ક્યારેથી પ્રશ્ન પૂછીએ તો જવાબ મળે છે એટલે આપણે વેનથી પ્રશ્ન બનાવીશું. તો વેન હવે અહીંયા જોવાનું શું આવશે, ડીડ, હવે સબ્જેક્ટ એટલે અહીંયા શું લઈશું, માય ફ્રેન્ડ. પણ વિદ્યાર્થી મિત્રો
આપણે શું કહેવાનું છે માઇન્ડ શું થઈ જશે યોર ફ્રેમ થઈ જાય કે તમારા મિત્રએ અમિતના ગામની મુલાકાત ક્યારે લીધી હતી તમારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત ક્યારે એવું પૂછાય કે મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત ક્યારે લીધી હતી બરાબર ના પ્રશ્ન આપણે સામાન્ય રીતે કોને પૂછીએ તો સામેવાળી વ્યક્તિને પૂછીએ બરાબર તો શું આવશે વેન ડી બરાબર માય ફ્રેન્ડ નું શું થઈ જશે માય નું યોર થઈ જશે વેન ડી યોર ફ્રેન્ડ્સ વેન ડી યોર ફ્રેન્ડ્સ બરાબર સબ્જેક્ટ આવી ગયો હવે વી વન શું આવશે શું આવશે બીજી અહીંયા જો મેં કીધું તું ક્રિયાપદનું કયું આવશે પહેલા નંબર વેન ડી યોર ફ્રેન્ડ યોર ફ્રેન્ડ્સ When did your friend visit Amit's village? When did your friends? So karyu when lakyu pachi apne did lidu barabar pachi karta etle ke kon my friend so karyu your friends pachi વિઝિટેડ નું શું થઈ જશે મૂળ રૂપ કારણ કે એક વસ્તુ યાદ રાખવાની કે ડીડ હોય વિદ્યાર્થી મિત્રો તો એના જોડે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે એમાં ઈડી લગાવવાની કોઈ પ્રકારનું રૂપ લગાવવાની જરૂર નથી કારણ કે તમે ડીડ મૂકો એટલે ઓલરેડી એ વાક્ય પાસ્ટ ટેન્સમાં ફેરવાઈ જાય છે એને બીજી વખત પાસ્ટ ફોર્મમાં લખવાની જરૂર રહેતી નથી એટલે કે વેન ડીડ યોર ફ્રેન્ડ વિઝિટ અમિત્સ વિલેજ એટલે કે તમારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત ક્યારે લીધી હતી ઓકે તો આટલે સુધી આપણે ક્લિયર થઈ ગયું બરાબર ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો હવે એક બાકી છે તો શું લખ્યું છે તો અમિત વિલેજ એવું લખેલું છે તો અમિતના ગામની બરાબર તો આમાં સ્થળ આપેલું છે વિઝિટેડ એટલે કે મુલાકાત લીધી અથવા તો ઓકે તો ક્યાં મુલાકાત લીધી હતી બરાબર અથવા તો ક્યાંની મુલાકાત લીધી હતી તો યસ જવાબ મળે છે ક્યાંની મુલાકાત લીધી હતી તો અમિત્સ વિલેજ તો ક્યાંની એવા જે શબ્દો છે એના માટે આપણે શું વાપરીએ છીએ સ્થળ દર્શક શબ્દો તો વેર નો ઉપયોગ કરીએ છીએ ક્યાં બરાબર અથવા તો ક્યાંની તો આપણે શું કહીએ છીએ તો એના માટે શું વપરાય છે વેર એવો પ્રશ્ન પૂછ્યો તો તમને જવાબ શું મળે છે અમિત્સ વિલેજ એટલે કે અમિતના ગામની મુલાકાત લીધી હતી તો આપણે શું લખાય અહીંયા આગળ તો વેર ડી હા વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ યાદ રાખજો તમે જેનાથી પ્રશ્ન બનાવો છો અને જે જવાબ આવે છે એ જવાબ હંમેશા નીકળી જાય એ જવાબ લાગતો નથી જેમ કે પહેલા વાક્યમાં જો મેં શું કર્યું છે અહીંયા આગળ માય ફ્રેન્ડ બરાબર માય ફ્રેન્ડ કોની જગ્યાએ આવ્યું તો હુની જગ્યાએ ઓકે અહીંયા હું લખ્યું કોની જગ્યાએ માય ફ્રેન્ડ ની જગ્યાએ તો માય ફ્રેન્ડ નીકળી ગયું હુ વિઝિટેડ એટલે કે હુ વાળા વાક્યમાં શું કરીશું આપણે ડાયરેક્ટ હુ મૂકી બરાબર કર્તાના સ્થાને ને વાક્ય એમ જ જવા દેવાનું છે હવે બીજી એક વાત વેન એટલે ક્યારે કે પ્રશ્ન પૂછ્યું ક્યારે મુલાકાત લીધી તો લાસ્ટ વેકેશન આપણને જવાબ મળ્યો હતો તો આપણે ક્યાં સુધી લખ્યું અમિત્સ વિલેજ સુધી લખ્યું લાસ્ટ વેકેશન એવો શબ્દ આપણે મેન્શન કર્યો નથી વિદ્યાર્થી મિત્રો તો આ વસ્તુ ધ્યાન રાખવાનું જે તમને જવાબ રૂપે મળે છે એ શબ્દ તમારે લખવાનો નથી બરાબર કારણ કે એને તો આપણે પ્રશ્ન બનાવવાનો છે એટલે એ આવે નહીં તો હવે અહીંયા જોઈએ વેર ડી યોર માય ફ્રેન્ડ શું થઈ જશે યોર ફ્રેન્ડ્સ વેર ડી યોર ફ્રેન્ડ્સ પછી અહીંયા શું આવશે વિઝિટ વેર ડી યોર ફ્રેન્ડ્સ વિઝિટ પછી અહીંયા શું આવશે ડાયરેક્ટ લાસ્ટ વેકેશન એટલે કે ગયા વેકેશનમાં તમારા મિત્રો ગયા વેકેશનમાં તમારા મિત્રો ક્યાં ગયા હતા તો જવાબ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો અમિત્સ વિલેજ એટલે કે અમિતના ગામમાં ગયા હતા ઓકે તો મળી ગયો જવાબ બરાબર અમિત્સ વિલેજ ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે હવે કેટલાક એક્ઝામ્પલમાં
બીજા અમુક વાક્યો છે, પાંચ વાક્યો છે, બરાબર? તો આ વાક્યની તમે પ્રેક્ટિસ કરજો, આ વાક્યની પ્રેક્ટિસ થઈ જાય પછી નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે હવે જે બીજો લેક્ચર આવે એમાં આપણે આગળ શીખીશું, આપણે જે બાકીના વાક્ય છે એ નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ધન્યવાદ.